नमस्कार दोस्तों, अमारी यूट्यूब चैनल में तमारु हार्दिक स्वागत छे। मित्रों, अत्यारे वडोदरा महानगरपालिका में एप्रेंटिस पर एक जाहरात पड़ेली छे। तो मित्रों, तमे फ्री ओजस एलर्ट करीने वेबसाइट ओपन करशो तो एनी अंदर तमने जोवा मळशे कि वडोदरा महानगरपालिका द्वारा जे एप्रेंटिस पर विविध जगह पड़ी छे, तो एनी अंदर तमारे एजुकेशन क्वालिफिकेशन शू छे, कया टाइप पर जगह पड़ी छे, ये तमे आ वीडियो ना माध्यम द्वारा जोई सकशो। मित्रों, तो सौ प्रथम तमे अमारी चेनल पर नवा हो तो अमारी चेनल सब्सक्राइब कर लेजो। तो मित्रों, अहीं तमे जोई शको छो वडोदरा म्युनिसिपालिटी कॉर्पोरेशन नी अंदर, सॉरी वडोदरा महानगरपालिका में जे एप्रेंटिस पर जाहरात पड़ेली छे, ये माटे तमारे एप्लाय केवी रीतना करवुं। तो वेबसाइटनी अंदर मित्रों तमे जोई शको छो कि आ माटे अलग अलग जगह अलग अलग जाहेरातो पड़ेली छे। आना आ एक गवर्मेंट जॉब छे, ये तमारे एप्रेंटिस करार पूर्ण थयेल हशे त्यार बाद तमने छूटा करवामां आवशे। अने आ माटे जॉब लोकेशन तमारे इंडिया रहेशे। आ माटे तमारुं सिलेक्शन प्रोसेस इंटरव्यू बेस द्वारा थशे। मित्रों, हवे आपणे जोईए कई पोस्टो पर केटली जग्याओ छे। तो बैंक ऑफ आसिस्टंटनी जग्या छे, प्रोग्रामिंग एंड सीस्टम एडमिनिस्ट्रेटर आसिस्टंट माटेनी पण जग्या छे, वायरमेननी जग्या छे, फिटरनी जग्या छे, इलेक्ट्रिशियननी जग्या छे, रेफ्रिजरेशन एर कंडिशन मिकेनिक माटेनी जग्या छे, ड्राफ्टमेन सिविलनी जग्या छे अने हेल्थ सेनेटरी इन्स्पेक्टरनी जग्या छे। હવે આની અંદર તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માગ્યું છે તો એ આપણે નોટિફિકેશન દ્વારા જોઈ શકશું। હવે સિલેક્શન પ્રોસેસ કેવી રીતના ચાલે છે, સિલેક્શન પ્રોસેસ ઇન્ટરવ્યુ બેઝ દ્વારા થશે। હવે એપ્લાય કેવી રીતના કરવું એ પણ તમને આ નોટિફિકેશનની અંદર બતાવશે, અને આ માટે છેલ્લી તારીખ 18/7/2022 છે। હવે મિત્રો, આપણે જોઈએ કે એપ્લાય કેવી રીતના કરવું। તો મિત્રો, આ એક ઓફલાઈન ભરતી છે। तो अहीं तमे नोटिफिकेशननी अंदर तमे जोई शको छो कि वडोदरा महानगरपालिकामां एप्रेंटिस एक्ट 1961 अने मुख्यमंत्री एप्रेंटिस योजना हेठळ वर्ष 2022ना सत्रमां नीचे जणावेल ट्रेडमां एप्रेंटिसनी जग्याओ भरवा लायકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે। તો હવે તમને બતાવું કે બેંક ઓફિસ આસિસ્ટન્ટ માધ્યમમાં તમારે મિનિમમ લાયકાત ગ્રેજ્યુએશન થયેલું હોવું જોઈએ, અને અહીંયા નોટ મારેલી છે કે સામાન્ય અથવા તો વાણિજ્ય પ્રવાહ વર્ષ 2016 કે તે પછી સ્થાનક પાસ કરેલા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે। એટલે કે 2016 પછી જે લોકોએ ગ્રેજ્યુએશન કર્યું છે એવા માટેની પ્રથમ તક આપવામાં આવશે। બીજી પોસ્ટ માટેની વાત કરીએ તો પ્રોગ્રામિંગ એન્ડ સિસ્ટમ એડમિન આસિસ્ટન્ટમાં તમે આઈટીઆઈ ટ્રેડમાં કોપા પાસ કરેલું હોવું જોઈએ। પછી ત્રીજી પોસ્ટ માટેની વાત કરીએ તો વાયરમેનમાં પણ તમે આઈટીઆઈ ટ્રેડ પાસ કરેલો હોવો જોઈએ, ફિટરમાં પણ તમે આઈટીઆઈ પાસ કરેલું હોવું જોઈએ, ઇલેક્ટ્રિશિયનમાં પણ તમે આઈટીઆઈ ટ્રેડ પાસ કરેલું હોવું જોઈએ, રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશન મિકેનિક માટે પણ તમે આઈટીઆઈ પાસ કરેલું હોવું જોઈએ, ડ્રાફ્ટમેન સિવિલમાં પણ તમારે આઈટીઆઈ પાસ કરેલું હોવું જોઈએ, અને હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટરમાં તમે આઈટીઆઈ પાસ કરેલું હોવું જોઈએ। મિત્રો, અહીંયા નોંધ પણ આપે કે સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ ફીટી ચૂકવવામાં આવશે, અને જે સ્થાનિક ઉમેદવાર છે એમને સૌ પ્રથમ પસંદગી આપવામાં આવશે। બીજા નંબરની નોંધમાં આવે કે એપ્રેન્ટિસશીપ સમયગાળો પૂર્ણ થયેલ આપો છૂટા થયેલ, કારણ કે તમારો એપ્રેન્ટિસનો સમયગાળો પૂર્ણ થયેલ હશે તો તમને છૂટા કરવામાં આવશે। અને ત્રીજી નોંધ એ પણ આપી છે, અગાઉ જે તે ટ્રેડમાં એપ્રેન્ટિસશીપ કરી ઉમેદવારે અરજી કરવી નહીં, જો ઉમેદવાર એપ્રેન્ટિસશીપ માટે અન્ય કોઈ એકમ સંસ્થા દ્વારા કરાર નામેથી જોડાયેલો હશે તો ઉમેદવારની અરજી રદ થશે। તો આ રીતે તમારે અલગ અલગ પોસ્ટ માટેની તમને માહિતી અહીંયા આપેલી છે। હવે તમારે અરજી કેવી રીતના કરવું, તો તમારે આ એક ઓફલાઈન છે, આની અંદરનું જે ફોર્મ આપેલું છે તમારે તમારા ડોક્યુમેન્ટ સાથે એટેચ કરીને તમારે સામાન્ય વહીવટી વિભાગ એપ્રેન્ટિસ શાખા રૂમ નંબર 127/1 ખંડરેવા માર્કેટ બિલ્ડિંગ વડોદરા એ ઉપર તમારે કુરિયર કરવાનું રહેશે, એ પણ 18/7 સુધીમાં। હવે અહીંયા નીચે તમને ભરતી માટેનું ફોર્મ પણ આપેલું છે, તો અહીંયા તમારી ભરતી માટેનું ફોર્મમાં
ट्रेडनुं नाम तमारे जे ट्रेड करेलो होय एनुं नाम लखवानुं रहेशे। एना पछी अरजदारनुं नाम सौ प्रथम पहेला अटक लखवानुं रहेशे, पछी नाम लखवानुं रहेशे, पछी तमारा पितानुं नाम लखवानुं रहेशे, ત્યારબાદ તમારી જન્મ તારીખ અને જાતિ લખવાનું રહેશે અને તમારું પરમિનેન્ટ સરનામું લખવાનું રહેશે। ત્યારબાદ તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી લખવાની રહેશે અને ત્યારબાદ તમારું શૈક્ષણિક લાયકાત લખવાની રહેશે અને અહીંયા એક ફોટોગ્રાફ ચોંટાડવાનો રહેશે। તો આ ફોર્મ ભરીને અને એની પાછળ તમારા ડોક્યુમેન્ટ એટેચ કરીને તમારે સરનામું મોકલવાનું રહેશે। तो मित्रों, जे मित्रों आईटीआई ने ग्रेजुएशन पास करेली है तेवा मित्रों ने आ वीडियो आगर शेर करो और रोज गवर्मेंट जॉब ने रिलेटेड लगता वीडियो जोवा माटे अमारी चेनल सब्सक्राइब करता रहो। जो मित्रों तमने आ वीडियो गम्यो तो लाइक करजो, शेर करजो, सब्सक्राइब करजो। थैंक्स फॉर वॉचिंग द वीडियो।